बनासकांठाना वडगाम तालुकाना चांगा गामे गटर खोदकाम दरमियान त्रण पौराणिक प्रतिमाओ मळी आवता आ जग्याए पौराणिक नगर होवानी स्थानिकोनी वर्षोनी वातने समर्थन मळ्युं छे, जेना पगले स्थानिको सहित गुजरात भूस्तर शास्त्री सुधी रजूआत कराई छे। बनासकांठाना वडगामनी उमरदशी नदीना किनारे चांगा गाम आवेलुं छे, જ્યાં ગત રવિવારે સવારે ગટરના ખોદકામ દરમિયાન એક પૌરાણિક મૂર્તિ મળી આવ્યા બાદ રાત્રે શિવલિંગનું સ્થાન સહિત વધુ ત્રણ મૂર્તિઓ મળી આવી હતી। આથી તંત્ર દ્વારા ખોદકામ બંધ કરાવી તે સ્થળને કોર્ડન કરી પુરાતન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। વડગામ તાલુકાના તાલુકા ચાંગા ગામની સીમમાં ઉમરદશી નદીના કિનારે ગટરના શોષકુવાનું ખોદકામ થઈ રહ્યું છે, જ્યાંથી રવિવારે સવારે એક અંદાજે 800 વર્ષ જૂની મૂર્તિ મળી આવી હતી। બાદમાં રાત્રે શિવલિંગનું સ્થાન સહિત વધુ ત્રણ નાની મોટી મૂર્તિઓ મળી આવી હતી। અમે કાલે ચોંગા ગામની અંદર જે ગટર લાઈનનું અમારું જે કામ ચાલુ હતું ત્યાંથી જે સ્ટોરેજ બનાવતા હતા એક ગટર લાઈન માટે પાણીનો સંગ્રહ કરવા માટે, તો લગભગ આશરે 4-5 ફૂટ જેવો ખોદકામ કર્યું ત્યાંથી અંદરથી એક અમને મૂર્તિ મળી આવી। એ મૂર્તિનો પછી અમે ચેક કરતા તપાસ્યું તો લગભગ આશરે 5 ફૂટ જેટલી મોટી મૂર્તિ અને 2 ફૂટ જેવી પહોળી મૂર્તિ નીકળી। તો એ મૂર્તિને નીકળતા પછી અમે એને બહાર કાઢી જીસીબી દ્વારા અમે અમારા જે ઠાકોરજી ભગવાનનું જે ધર્મશાળા છે તે લાઈને એને મૂકી અને અમે જે તે સાહેબ જે અમારા મામલતદાર સાહેબ વડગામ એમને જાણ કરી, એમના દ્વારા બીજા જે તે અધિકારીઓને જાણ થતો સર્વે આવેલા કોઈને એમને પંચનામું કર્યું અને જે તે ઉપલા લેવલે અમને જાણ કરવી છે। એના પછી ત્યાં બીજી બાકીની બી 2 મૂર્તિઓ અંદરથી નીકળી, એક શિવલિંગ જે વર્ષો જૂનું છે અને 2 મૂર્તિ બીજી છે લગભગ ફૂટ દોઢ ફૂટ જેવી હાઇટમાં હતી એ પણ અંદરથી મળી આવેલી છે। સાહેબ અમારી લોકવાયકા એવી છે કે પહેલી અમારી અહીં ચંગાવતી નગરી હતી અને અત્યારે હાલ ઇનાર શિશું જેવું કે એમની જગ્યાએ છે, જૂના ગોમતળની જગ્યામાં અત્યારે હાલ ગણપતિનું મંદિર પણ છે અને લે લઈને કદાચ આ વસ્તુ આગળનું અમારે ત્યાં મંદિરો હોવા જોઈ એવું અનુમાન થાય। અંદાજે 850 વર્ષ જૂનું, એટલે એક વાત નિશ્ચિત થાય કે અમારું ગામ અત્યારે આટલી સંખ્યામાં છે એના અગાઉ 800 વર્ષ પહેલાં અહીંયા ગામ હશે, અહીંયા લોકોનો વસવાટ હશે એ અત્યારે આ મૂર્તિ ઉપરથી અમે જાણી શકીએ છીએ। આ ઉપરાંત ચોમાસાના દિવસોમાં અમારા વિસ્તારમાં જ્યારે વરસાદ આવે છે ત્યારે જમીન પરથી ધોવાણ થતો પાયા બોધકામ આવું દેખાય આવે છે, એટલે અગાઉ કંઈ પ્રલયમો નીચે નગરી હોય કોઈ જૂની લટાઈ ગઈ હોય એવું ચોક્કસ સાબિત થાય છે। અને અત્યારે જે જગ્યાએ મૂર્તિ મળી આવી છે એ ત્યાં પણ કદાચ સરકારી ધોરણે કોઈ ખોદકામ થાય તો વધુ અવશેષો મળી આવે અને અહીંયા અમારી એક ચંગાવતી નગરી હતી એવું પુરવાર થઈ શકે। વડગામના ચાંગા ગામમાં શોષકુવા તેમજ ગટર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ખોદકામ સ્થળ પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી, જોકે હાલમાં સ્થાનિક સરકારી અધિકારીઓ દ્વારા આ તમામ પ્રતિમાને કોર્ડન કરી સ્થિતિ યથાવત રાખવા જણાવાયું હતું। તેમજ આ જગ્યાએ વધુ અવશેષો ખાસ થાય તેવી શક્યતાને લઈ ગાંધીનગર પુરાતન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું ગામના અગ્રણીએ જણાવ્યું હતું। તેમજ મળી આવેલી મૂર્તિઓ ગામના ઠાકરદેવના મંદિરે સુરક્ષિત મુકાઈ છે। એક તરફ સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં વર્ષો અગાઉ ચંદ્રાવતી નગરી હોવાનું જણાવી રહ્યા છે, તેમજ દિન પ્રતિદિન આ વિસ્તારમાંથી પ્રાચીન નગરના અવશેષ મળી આવે છે, જેના પગલે આ વિસ્તારમાં પહેલા નગર હોવાની વાતને વધારે પ્રાધાન્ય અપાઈ રહ્યું છે, ત્યારે સ્થાનિકોમાં પણ હવે આ વિસ્તાર માટે ઠોસ પગલાં ભરાય તેવી માંગ ઉભી થવા પામી છે। જો કે આ અંગે સ્થાનિક અધિકારીઓને જાણ થતાં પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમ ચાંગા ગામે દોડી આવ્યા હતા। વડગામ તાલુકાના ચાંગા ગામે રવિવારે ગટર લાઈનનું ખોદકામ કરતા એક 5.5 ફૂટ લાંબી ઊંચી મૂર્તિ મળી આવી છે, એની સાથે એક શિવલિંગ અને બીજી 2 નાની મૂર્તિ મળી આવી છે। આ તમામ મૂર્તિઓને ચાંગાજ ગામના ઠાકરદેવ મંદિરમાં સુરક્ષિત મૂકવામાં આવી છે અને એની કબજા પાવતી મોકળામાં લીધી છે। ઉપરી કચેરીની જે સૂચના મળશે તે મુજબ કાર્યવાહી કરી અને એર આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ સોંપવાની કામગીરી કરવામાં આવશે। એક તરફ પ્રાચીન નગર હોવાની વાત છે તો બીજી તરફ સ્થાનિક કક્ષાએ હજુ પણ કોઈ ભૂસ્તર શાસ્ત્રીએ મુલાકાત કરી નથી, ત્યારે સ્થાનિકો દ્વારા આ વિસ્તારને રક્ષિત કરવાની વાત પેદા થવા પામી છે। જો કે હવે જોવું એ રહે છે આ વિસ્તારમાં ક્યારે અધિકારીઓ દ્વારા પગલાં ભરાય છે। સુરેશ ગલચરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા।